આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 જોયો, હવે આપણે થોડીક વ્યાખ્યાઓ જોશું. એમાં તમારે પરિવર્ત શ્રેણિક, પરિવર્ત શ્રેણિક, પરિવર્ત શ્રેણિક કોને કહેવાય? તો કોઈ આપણે શ્રેણિક લઈએ એ પછી એની કક્ષા એમ ક્રોસ એન હોય અને એની પ્રત્યેક હારને આપણે અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈએ, અથવા તો પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવતા જે નવો શ્રેણિક મળે એ શ્રેણિકને આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહેવાય. જો શ્રેણિક એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતા શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહે છે. એટલે આપણે શ્રેણિક એ લઈએ એની બધી જ હારને સમા ફેરવવાના અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતો શ્રેણિક, તો આ શ્રેણિકને શ્રેણિક એનો શું કહેવાશે? પરિવર્ત શ્રેણિક, જેને કહેવાશે ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. દાખલા તરીકે શ્રેણિક આપણે એ લઈએ, એના ઘટકો છે AIJ એમ ક્રોસ એન. હવે આનો પરિવર્ત લઈએ તો પરિવર્તને સંકેતમાં એડેસ અથવા A^T વડે દર્શાવાય છે. સંકેતમાં આપણે એને એડેસ અથવા A^T વડે દર્શાવાય છે. હવે આનો આપણે પરિવર્ત લઈએ તો એડેસ લઈએ આપણે સંકેતમાં. તો અહીં શું કહીએ, દરેક હારને હાર માટે આપણે આઈ કીધેલું છે અને સ્તંભ માટે આપણે જે કીધેલું છે, તો હાર અને સ્તંભની અદલા બદલી થઈ જશે. એટલે અહીં ઘટકો તમારા એડેસમાં એટલે પરિવર્ત શ્રેણિકમાં આવશે JI, અને અહીં પણ કક્ષા પણ બદલી જશે, કારણ કે હાર અને સ્તંભ આ એમ હાર દર્શાવે, એન સ્તંભ દર્શાવે છે. એટલે આપણે હાર અને સ્તંભની અદલા બદલી કરીએ છીએ એટલે અહીં થઈ જશે N બાય M થઈ જશે. દાખલા તરીકે તમે કોઈ શ્રેણિક લો, તો દાખલા તરીકે 1, 2, 3, 4 છે, આ 2x2 શ્રેણિક આપણે લીધો, એનો તમારે પરિવર્ત લેવો છે. તો પરિવર્ત કરીએ તો A' કહેવાશે. આપણે શું કહીએ, પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવી દો. એટલે પ્રથમ હારને 1, 2 છે એ સ્તંભમાં લખાશે હાર, 3, 4 હાર છે એ સ્તંભમાં લખાશે 3, 4. આ થયો તમારો પરિવર્ત શ્રેણિક. આ રીતે 3x3 પણ લખીને આપણે પરિવર્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે તમારો બી શ્રેણિક લઈએ, તો એ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આનો આપણે પરિવર્ત લેવો હોય, અહીં એ કહેવું તો એ કહી દો, બી કહેવું તો બી કહી દો, તો અહીં આવશે A'. પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખો, એટલે પ્રથમ હાર 1, 2, 3 છે એ પ્રથમ સ્તંભમાં લખાશે 1, 2, 3. બીજી હારને બીજા સ્તંભમાં લખો એટલે 4, 5, 6. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખો એટલે 7, 8, 9. આ રીતે આપણે એ ટૂંકમાં પરિવર્ત શ્રેણિકનો મિનિંગ એ થશે કે પ્રત્યેક હારને અથવા બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતો નવા શ્રેણિકને આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહે છે.
હવે આ શ્રણિકના પરિવર્ત શ્રણિકના ગુણધર્મો છે. એને આપણે ગુણધર્મો જોઈએ. તો એમાં એ અને બી શ્રેણિકો છે. એ અને બી આપણે શ્રેણિકો લઈએ. પહેલો ગુણધર્મ છે કે એ પ્લસ બી નો ડેસ, એ પ્લસ બી નો ડેસ એટલે એ અને બી નો સરવાળો કરી ત્યારબાદ પરિવર્ત લેવાનો. તો એના બરાબર થશે એનો પરિવર્ત વત્તા બીનો પરિવર્ત. એ પ્લસ બી આખાનો પરિવર્ત લો એટલે એ પ્લસ બીનો સરવાળો કરીને પરિવર્ત લઈ લો ડાબી બાજુનો, અને પછી એનો પરિવર્ત કરો, બીનો પરિવર્ત કરો અને સરવાળો લો, તો બંને શ્રેણિક કેવા આવશે? સમાન આવશે. બીજું પરિણામ છે કે ડેસનો ડેસ એટલે પરિવર્તનો પરિવર્ત, પરિવર્તનો પરિવર્ત કરો એટલે એ શ્રેણિક મળશે. તમે પહેલાં એ શ્રેણિક લો, એનો પરિવર્ત કરો, ફરીથી એનો પરિવર્ત કરો એટલે આપણો જે મૂળ શ્રેણિક એ હતો એ મળશે. અહીં પ્લસ માઇનસ પણ તમે લઈ શકો છો, માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ લઈ શકો છો. ત્રીજો છે કે એ ડેસ બરાબર કે એ ડેસ, કે અચળ છે. આ કે અદિશ સંખ્યા છે ને, તો એનો તમે પરિવર્ત કરો તો એને એ જ આવશે. ચોથો છે એ ગુણ્યા બીનો પરિવર્ત, એ અને બીનો આપણે ગુણાકાર કરીએ અને જે એક શ્રેણિક મળે એનો પરિવર્ત લઈએ તો બરાબર બીનો પરિવર્ત એનો પરિવર્ત. તો એ ગુણ્યા બીનો પરિવર્ત બરાબર બીનો પરિવર્ત ઇન્ટુ એનો પરિવર્ત. એ અને બી સમાન કક્ષાના, એ અને બી એ સમાન કક્ષાના શ્રેણિકો છે અને એ ગુણ્યા બી વ્યાખ્યાયિત પણ થવો જોઈએ. એવું જ પાંચમું આપણે લખીએ તો બી ગુણ્યા એનો પરિવર્ત હોય, તો આના જેવી જ વાત છે. તો અહીં તમારે લેવું હોય તો એનો પરિવર્ત ગુણ્યા બીનો પરિવર્ત. તો આ ગુણધર્મો ખાસ યાદ રાખજો. આ બધાની સાબિતી આપણે સ્વાધ્યાયમાં લગભગ બધા દાખલામાં આવી જાય છે. તો ગુણધર્મોમાં એ અને બી શ્રેણિક હોય તો એ પ્લસ બી માઇનસ નો પરિવર્ત બરાબર બરાબર એનો પરિવર્ત પ્લસ માઇનસ બીનો પરિવર્ત, પરિવર્તનો પરિવર્ત બરાબર એ થશે, કે ગુણ્યાનો પરિવર્ત લઈએ તો કે એનો પરિવર્ત જ્યાં કે અચળ છે, એ ગુણ્યા બીનો પરિવર્ત બરાબર બીનો પરિવર્ત ઇન્ટુ એનો પરિવર્ત. એટલે પહેલાં બીનો પરિવર્ત લેવો પડે અને એનો પરિવર્તનો ગુણાકાર લેવો પડે. આમ લખશો તો રોંગ છે, યાદ રાખજો. એ ગુણ્યા બીનો પરિવર્ત બરાબર એ ડેસ બી ડેસ, આ તમારું રોંગ થશે. એ જ રીતે બી ગુણ્યા એનો પરિવર્ત હોય તો એ બરાબર એ ડેસ બી ડેસનો ગુણાકાર કરો. આ પરિવર્ત શ્રેણિક થયો. હવે ત્યાર પછીની વ્યાખ્યા છે સંમિત શ્રેણિક. સંમિત શ્રેણિક, સંમિત શ્રેણિક કોને કહેવાય? સંમિત શ્રેણિકમાં આપણે ચોરસ શ્રેણિક લેશું. જો ચોરસ શ્રેણિક એ બરાબર એ ડેસ બરાબર એ થાય તો એને સંમિત શ્રેણિક કહે છે. અહીં તમારે શ્રેણિક આપણે એ લઈએ, એનો પરિવર્ત કરીએ તો એના એ શ્રેણિક પાછું આપણને એ જ મળે. તો એ ડેસ બરાબર એ, એ ડેસ બરાબર એ એટલે કોઈ શ્રેણિક આપણે એ લઈએ, એના ઘટકો છે એ આઈ જે એન ક્રોસ એન.
હવે આપણે એનો પરિવર્ત કરીએ તો અહીં તમને મળશે પરિવર્ત એટલે હાર અને સ્તંભની અદલા બદલી થઈ જશે એટલે અહીં તમારું હાર સ્તંભ થઈ જશે અને સ્તંભ હાર થઈ જશે એન ક્રોસ એન અહીં બદલો તો એને જ રહેશે તો અહીં આપણું યાદ રાખજો કે કોઈ પણ સંયોગનો પરિવર્ત લઈએ ને બરાબર એ મળે તો એને કેવો શ્રેણી કહેવાશે સંમિત શ્રેણી કહેવાય દાખલા તરીકે કોઈ શ્રેણીક આપણે લઈએ 2 3 3 5 2 3 3 5 આનો પરિવર્ત કરો તમે પરિવર્ત કરીશું એટલે પહેલી હાર પહેલો સ્તંભ થઈ જશે અને બીજી હાર પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ થઈ જશે તો તમે જુઓ 2 3 એના એ શ્રેણીક મળ્યો એટલે અહીં તમારું એ ડેશ બરાબર એ મળશે તો એ ડેશ બરાબર એ થાય તો આ એને આ શ્રેણીકને એને કેવો કહેવાશે સંમિત શ્રેણીક કહેવાય કેવો કહેવાશે સંમિત શ્રેણીક કહેવાશે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ એ બરાબર પી ક્યુ આર એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ આ એક શ્રેણીક આપણે 3/3 લીધો હવે આ પણ તમારો સંમિત શ્રેણીક છે જોઈ લઈએ કે આ શ્રેણીકનો આપણે પરિવર્ત કરીએ અને પાછો આનું આ શ્રેણીક આવી જાય તો સંમિત શ્રેણીક કહેવાશે એટલે એ ડેસ લઈએ તો પહેલી હારને પહેલા સ્તંભમાં ગોઠવી દઈએ એટલે પી એક્સ વાય આ બીજી હારને બીજા સ્તંભમાં ગોઠવો એટલે એક્સ ક્યુ ઝેડ ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ગોઠવો એટલે વાય ઝેડ આર તો જોઈ શકો છો પી એક્સ વાય એક્સ ક્યુ ઝેડ એક્સ ક્યુ ઝેડ વાય ઝેડ આર વાય ઝેડ આર એટલે આ શ્રેણીક આપણને કયો મળ્યો તો પાછો એ શ્રેણીક મળ્યો તો અહીં તમારું એ ડેશ બરાબર એ થાય એટલે આ એ શ્રેણીકને આપણે કેવો કહી શકીએ સંમિત શ્રેણીક કહેવાય અહીં તમે જોઈ શકો છો બીજી રીતે આપણે જોઈએ સંમિત શ્રેણીકને તમારે ઓળખવું હોય તો આ તમારો અગ્રવિકર્ણ છે અગ્રવિકર્ણ હવે અગ્રવિકર્ણમાં તમે ઉપરનો ત્રિકોણ જુઓ નીચેનો ત્રિકોણ અહીં તમે જોશો તો આવો એક ત્રિકોણ બનશે અહીં પણ એક ત્રિકોણ બનશે જુઓ આ અગ્રવિકર્ણ છે તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એ આ જે તમારો અગ્રવિકર્ણ છે એના એકબીજાના પ્રતિબિંબ છે આપણે દર્પણમાં જોઈએ તો આપણું સામે પ્રતિબિંબ પડે છે તો અહીં તમે જુઓ એક્સનું પ્રતિબિંબ આની સાપેક્ષ વિકર્ણની સાપેક્ષ તો એક્સનું પ્રતિબિંબ અહીં પડશે જુઓ એક્સ વાયનું પ્રતિબિંબ અહીં પડશે વાય ઝેડનું પ્રતિબિંબ ઝેડ તો સંમિત શ્રેણીકમાં વિકર્ણની સાપેક્ષ ઉપર અને નીચેના બે ત્રિકોણો એકબીજાના શું છે પ્રતિબિંબો છે શું છે પ્રતિબિંબો છે એ રીતે પણ આપણે સંમિત શ્રેણીકને ઓળખી શકીએ છીએ ત્યાર પછી એના પછીનો શ્રેણીક છે વિસંમિત શ્રેણીક કોને કહેવાય કે જો ચોરસ શ્રેણીક આપણે કોઈ ચોરસ શ્રેણી એ ચોરસ શ્રેણીક લઈ લઈએ તો એ ચોરસ શ્રેણીક તો અહીં તમારું એનો પરિવર્ત કરો ને બરાબર માઇનસ એ મળે બરાબર આપણને શું મળે માઇનસ એ થાય તો એને એ શ્રેણીકને કેવું કહેવાય છે વિસંમિત શ્રેણી કહેવાય છે વિસંમિત શ્રેણી કહેવાય છે આપણે એ શ્રેણીક એ લઈ લઈએ એના ઘટકો છે એ આઈ જે એમ એન ક્રોસ એન અહીં પણ તમારે ચોરસ શ્રેણીક લેવાનું છે આ શ્રેણીકનો આપણે પરિવર્ત કરીએ
અને બરાબર આપણને માઇનસ જે આઈ મળે એન ક્રોસ એન, તો અહીં એ ડેશ બરાબર માઇનસ એ થશે, તો એને કહેશું આપણે વિષમિત શ્રેણીક. આપણને ખબર છે કે એ આઈ જે બરાબર માઇનસ જે આઈ થાય, જ્યાં પ્રત્યેક આઈ અને જે માટે, પ્રત્યેક આઈ અને જે માટે. હવે જો આઈ બરાબર જે હોય, આઈ અને જે સરખા હોય, તો અહીં તમે આ પરિણામમાં જ્યાં જે દેખાય છે ત્યાં આઈ લખી દો. માટે એ આઈ એ આઈ બરાબર માઇનસ એ આઈ થશે, જેને બદલે શું લખી દો, આઈ લખી દો. આ માઇનસ એ આઈ આઈને આખો લઈ જાઓ, એટલે એ આઈ વત્તા એ આઈ બરાબર આ બાજુ થઈ જશે ઝીરો. કેટલી વાર, તો ટુ એ આઈ બરાબર ઝીરો, એટલે એ આઈ આઈ બરાબર ઝીરો. કહેવાનો ભાવાર્થ શું છે કે ચોરસ શ્રેણીકમાં જે વિકર્ણના ઘટકો છે એ આઈ 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 બરાબર વન ટુ થ્રી ડેશ ડેશ એન, તો એનો મિનિંગ એ થયો કે વિકર્ણના શ્રેણીકો કેવા હશે, શૂન્ય હશે. કેવા હશે, શૂન્ય હશે. તો વિષમિત શ્રેણીકમાં વિકર્ણના તમામ ઘટકો શૂન્ય હશે એ આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ એક શ્રેણીક લઈએ, તો ઝીરો માઇનસ થ્રી થ્રી ઝીરો, તો આ તમારો વિષમિત શ્રેણીક છે. આપણે સાબિત કરીએ આ પરિણામ. જો આ પરિણામ સાબિત થાય, એ ડેશ બરાબર માઇનસ એ થાય, તો આ એ તમારો કેવો કહેવાશે, વિષમિત શ્રેણીક. અહીં તમે જોઈ શકો વિકર્ણના ઘટકો શૂન્ય છે. હવે આનો આપણે પરિવર્ત લઈએ, આનો શું લઈએ, આપણે પરિવર્ત લઈએ, પરિવર્ત લઈએ. ને પરિવર્તમાં આપણે શું કરવાનું છે કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ. આને ફેરવી દો તો ઝીરો માઇનસ થ્રી થશે, આ બીજી હારને સ્તંભમાં લખો તો થ્રી ઝીરો થશે. હવે આ શ્રેણીકમાંથી દરેક ઘટકમાંથી માઇનસ સામાન્ય કાઢી લો. માઇનસ સામાન્ય કાઢી લઈએ તો જે ઘટક પ્લસ હશે માઇનસ થશે, અને માઇનસ હશે પ્લસ થશે, એટલે ઝીરો આ માઇનસ થ્રી થશે, આ માઇનસ થ્રી એ પ્લસ થ્રી થશે, અને આ ઝીરો. તો અહીં તમે જોઈ શકો છો કયો શ્રેણીક છે, તો આપણો એ છે. એટલે બરાબર અહીં એ ડેશ બરાબર માઇનસ એ થાય છે, એ ડેશ બરાબર માઇનસ એ થાય છે, એટલે આપણે કહી શકીએ કે એ શ્રેણીક કેવો છે, વિષમિત શ્રેણીક છે. કેવો છે, વિષમિત શ્રેણીક છે. થેન્ક યુ.